વપરાસ કચરા દરિયાઈ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો મુદ્દો, મોટું કન્સાઇનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોવાની પોલીસને આશંકા છે. આજે પોરબંદરના દરિયાકાંઠેથી પણ મળ્યો ડ્રગ્સનો જથ્થો. ગીર સોમનાથના માછીમારની માહિતીને આધારે આ જથ્થો મળ્યો. સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પર સર્ચ કરવાની પોલીસને સૂચના અપાઈ છે. હજુ પણ દરિયાઈ કાંઠેથી ડ્રગ્સના પેકેટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. દરિયાઈ પટ્ટી પર સર્ચ કરવાની સૂચના અપાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, છેલ્લા 15 દિવસથી જોઈએ તો સતત આ જ પ્રકારનો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે, ડ્રગ્સ મળી રહ્યું છે, ત્યારે આપ જણાવો ઇનપુટ શું છે અને આગળની કાર્યવાહી જે છે તે સર્ચ એજન્સીઓ દ્વારા કયા પ્રકારે હાથ ધરાશે? અક્ષય, સ્પષ્ટપણે છેલ્લા 15 દિવસથી સૌરાષ્ટ્ર કચ્છની દરિયાઈ પટ્ટીમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ છે તે મળી રહ્યા છે. કચ્છની વાત હોય, આ ઉપરાંત જે પોરબંદરની દરિયાઈ પટ્ટીની વાત હોય, ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીની વાત હોય, આ અલગ અલગ સ્થળોએથી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના જથ્થા છે તે મળી રહ્યા છે. આજે પણ કચ્છ અને પોરબંદર બંનેના દરિયાકાંઠામાંથી આ પ્રકારના બિનવારસુ જે પેકેટ છે તે મળી આવ્યા છે. ત્યારે આ પોલીસને આશંકા છે કે જે દરિયાઈ પારથી જે એટલે કે વિદેશમાંથી એક મોટું કન્સાઇનમેન્ટ છે તે ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ઘૂસાડવાની કોશિશ છે તે કરવામાં આવી હતી. જો કે આ કન્સાઇનમેન્ટ છે તે આ જથ્થો છે તે દરિયાની અંદર જ ફેંકી દેવામાં આવ્યો હોઈ શકે છે અને જેના આધારે જ જે દરિયાકાંઠા સુધી આ પેકેટ છે તે મળી રહ્યા છે. હાલમાં જે રાજ્ય પોલીસ છે તેમના દ્વારા જે એટલી પણ સૌરાષ્ટ્ર અને કચ્છની દરિયાઈ પટ્ટી છે ત્યાં તપાસના આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આખી દરિયાપટ્ટીમાં સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને વધુમાં વધુ આ પ્રકારના બિનવારસુ ડ્રગ્સના પેકેટ છે તે મળી રહે અને તેની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. આ જથ્થો મળ્યા બાદ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો, કઈ રીતે મોકલવામાં આવ્યો હતો તે અંગે તપાસ છે તે હાથ ધરવામાં આવશે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જથ્થો ક્યાંથી આવી રહ્યો છે, કોના દ્વારા અને આગળની જે તપાસ છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ દરિયાકાંઠા વિસ્તારથી ડ્રગ્સના પેકેટ્સ મળવાનો સિલસિલો સતત ચાલુ છે એટલે એવી આશંકા છે કે કદાચ કોઈ કન્સાઇનમેન્ટ દરિયામાં જ મૂકી દેવામાં આવ્યું હોય.